વંથલી જૂનાગઢ ગટરમાં થયેલ ભ્રષ્ટાચાર વિરુદ્ધ વંથલીના બોડકાનો યુવાન ઉપવાસ પર. રેશમા પટેલે લીધી ઉપવાસ છાવણીની મુલાકાત. સરકારને કોઈના જીવની કિંમત નથી, રેશમા પટેલ. કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને રેશમા પટેલે કર્યા સવાલો. વંથલી તાલુકાના બોડકા બાવાજીના યુવાને પોતાના ગામમાં થયેલ ગટરના કામમાં થયેલ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અનેક રજૂઆતો કરી હતી, પરંતુ સરકારી તંત્ર જાણે કોઈની રજૂઆત સાંભળવાના બદલે પોતાના ભાગની ટકાવારીમાં જ રસ હોય તેવું વર્તન કરી રહી છે. બોડકાના યુવાન રવિ ચૌહાણે ગતરોજથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકમાં ઉપવાસ છાવણી નાખી બહેરા અને આજે હું વંથલીથી પસાર થતી હતી. અહીંયા મેં જોયું તો ઉપવાસ છાવણી હતી. એટલે આપણા દેશમાં જાણે જીવની કોઈ કિંમત નથી. યુવાનો મહિલાઓ પોતાના હક માટે એને ઉપવાસ પર ઉતરવું પડે છે. અહીંયા રવિભાઈ ચૌહાણ કરીને બોડકા બાવાજી ગામના વંથલી તાલુકાના વતની છે. એક યુવાન પોતાના ગામમાં જે ગટરનો સમસ્યા છે, જે ગટરો બનાવવામાં આવે છે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. એમણે કેટલાક એવિડન્સ અહીંયા ફોટા મારફતે પણ રજૂ કરેલા છે. એમની માંગ એવી છે કે જે પણ કંઈ કાર્ય થયું છે એને વ્યવસ્થિત રીતે કરો. જે કંઈ બિલ પાસ કર્યા છે એના કમ્પેરમાં તમે ભ્રષ્ટાચાર કર્યો છે એને ઉજાગર કરો અને એ લોકોને સજા આપો. અને ગામની જે ગટરો ખુલ્લી રાખેલી છે એ લોકોએ એક્ઝિટ જે છે મોટો ખાડો ખોદીને બનાવેલો છે તો ત્યાં પણ એને વ્યવસ્થિત કરવામાં આવે. એટલે બોડકા બાવાજી ગામની આ પ્રશ્ન છે. અને હું આ મિત્રની મેં મુલાકાત લીધી. એ પોતે આમરણ ઉપવાસ પર બેઠા છે, 24 કલાક થઈ ગઈ છે. મારે સરકારને અને જવાહરભાઈ ચાવડાને એટલું કહેવાનું છે કે જવાહરભાઈ કેટલા વર્ષોથી તમને આ વિધાનસભામાં ચૂંટાવતા આવ્યા છે, અત્યારે જ્યારે આવા યુવાનો રોડ ઉપર કોરોના જેવી મહામારીમાં એને ઉપવાસ પર બેસવું પડે છે ત્યારે તમે ક્યાં ગયા છો? મને સવાલ એક જ થાય છે, જવાહરભાઈ જે મિનિસ્ટ્રી એને લીધી છે એ જવાહરભાઈને કહું છું કે આપની વિધાનસભામાં આપના મત વિસ્તારમાંથી આ યુવાનોને આમરણ ઉપવાસ પર બેસવું પડે છે. 24 કલાકથી આ યુવાનો અહીંયા બેઠો છે, હજી સુધી એને કોઈ ભાડ નથી લીધી, ના કોઈ મેડિકલ આવ્યું છે. કેમ? આના જીવની કિંમત નથી. એ સામાન્ય ગરીબ પરિવારમાંથી આવે છે, ગામડાનો યુવાન છે, એટલા માટે એના જીવની કિંમત નથી. એટલા માટે મેં મુલાકાત લીધી છે. મેં એના બધા કાગળિયા જે પણ રજૂઆત છે એ બધી મેં સાંભળી છે અને હું આ રજૂઆત ઉપર સુધી કરવાની છું. જિલ્લા વિકાસ અધિકારીથી લઈ તાલુકા વિકાસ અને સરપંચને હું ગામની મુલાકાતે પણ મંગળવારે જઈ રહી છું. મંગળવારે ગામની રૂબરૂ મુલાકાત લઈ સરપંચને મળી અને જે પણ કંઈ એ લોકો તરફથી પણ કંઈ જે કંઈ પ્રશ્નો છે એ પણ સાંભળીશું. અને આ યુવાનને ન્યાય મળવો જોઈએ, કારણ કે પોતે પેટ બાળી રહ્યો છે, ભૂખ્યો બેઠો છે. આપણા દેશમાં જીવની કિંમત કોળીની કરી દીધી છે. કોરોના જેવી મહામારીમાં આજે લોકો મરી રહ્યા છે અને આ યુવાન પોતે ઓપરેશનવાળા હાથ સાથે બેઠો છે તો કંઈક તો એની પીડા હશે ને? પોતે ઓપરેશનવાળા હાથમાં 24 કલાકથી ખાધું નથી અને હજી ખબર નહીં કેટલી કલાક બેસશે. તો બસ મારે સરકારને એટલી જ વિનંતી કરવી છે અને તંત્રને એટલી વિનંતી કરવી છે કે આ યુવાનનો પ્રશ્ન સાંભળો અને જે કાંઈ યથાયોગ્ય નિરાકરણ છે એ નિરાકરણ લાવે. અને હું પણ આ ગામની મુલાકાત લઈશ અને એ લોકોના પ્રશ્નને વધુ મજબૂતાઈથી સાંભળીશ.